કામરેજ તાલુકાના નવાગામના બળવંતભાઈ પટેલનું દોરીથી ગળું કપાતા મોત થયું હતું, જેમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કારણભૂત હોવાનો આક્ષેપ થયો છે। કામરેજના નવાગામના પટેલ પરિવાર પર ગઈકાલે સાંજે આગ ફાટ્યું હોય તેવી ઘટના બની હતી। પરિવારના મોભી એવા 52 વર્ષીય બળવંત પટેલ સાંજે ડાયમંડ નગરથી નોકરીથી ઘરે પરત ફરી રહ્યા હતા। દરમિયાન સુરતથી કામરેજ તરફ આવતા માર્ગ પર सहकार नगर पास गड़ा में पतंग की दोरी फसाई गई थी। गड़ू कपावा गंभीर रीते इजाग्रस्त था, जो कि घटनास्थले पहुंचेली 108 बलवंत भाई ने हॉस्पिटल तो लई गई, परंतु सारवार मळे ते पहला ज बलवंत भाई नु प्राण पंखेरू उड़ी गयु हतु। ઉત્તરાયણ આવતા જ આકાશમાં પતંગ ઉડતા દેખાવા માંડે છે અને લોકો પતંગ ઉડાવવાની મજા માણતા હોય છે, પરંતુ લોકોની આ મજા કેટલાક પરિવાર માટે સજા બની જતી હોય છે। નવાગામના પટેલ પરિવાર સાથે પણ આવું જ કંઈક થયું છે। નોકરી પરથી ઘરે પરત ફરતા બળવંતભાઈને ખબર નહોતી કે પતંગની દોરીને કારણે ઘરે તેમનો મૃતદેહ પહોંચવાનો છે। બળવંતભાઈના પરિવારમાં દુઃખ સાથે સાથે ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છતાં દુકાનદારો છોરી છુપેથી ચોરી દોરી વેચતા હોવાના ગંભીર આક્ષેપ કરી રહ્યા છે, જેથી આવી દુઃખદ ઘટના બનતી અટકાવી શકાય। ઉપરાંત લાગતા વળગતા અધિકારીઓ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચતા દુકાનદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે। ગઈકાલે 5:30 વાગે સાંજે બળવંતભાઈ મણીભાઈ પટેલ નવાગામ કોળીફળિયાના રહેવાસી ડાયમંડ નગરથી પોતાની નોકરી ઉપરથી ઘરે આવતા હતા। એ દરમિયાન સહકારનગર સુરત કામરેજ રોડ ઉપર સહકારનગર આવેલું છે, એના ગેટ પાસે કોઈ પતંગનો દોરો એમના ગળે વાગવાથી એમને ઈજા થયેલી। ત્યારબાદ એમને સીએચસી કામરેજ ખાતે સારવાર માટે લાવેલા અને તેઓ ફરજ પરના ડૉક્ટરે એમને મરણ જાહેર કરેલા, જે બાબતે અત્રેના પોસ્ટે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ નાઓ ચલાવી રહેલ છે। સદર બાબતે આગળની તપાસમાં લોકોના સ્ટેટમેન્ટ લઈ આ બાબતે કઈ પ્રકારની દોરી હતી એ બાબતે તપાસ કરવામાં આવનાર છે। ઉત્તરાયણનો તહેવાર આવનાર છે તે જાહેર જનતાને મારી કામરેજ પોલીસ, સુરત ગ્રામ્ય પોલીસ, ગુજરાત પોલીસ વતી વિનંતી છે અને અપીલ છે કે આ પ્રકારના બાઇક લઈને જતા હોય, એટલે ઉત્તરાયણનો તહેવાર છે એટલે દોરા લટકતા હોય અથવા પતંગ કપાઈને જતો હોય, ગળે વાગવાની અથવા બીજા કોઈ શરીરના અંગો ઉપર ઈજા થવાની ઘટનાઓ બનવાની સંભાવના રહેલી છે, તો બાઇક ઓવરના ટુ વ્હીલર લઈને જતા હોય તો પોતાના બાઇક ટુ વ્હીલર આગળ સેફ્ટી ગાર્ડ રાખવું અને આ પ્રકારના જો જેવા કે પ્રતિબંધિત દોરા છે એવી કોઈ જગ્યાએ મળતા હોય તો જાહેર જનતાને અપીલ છે કે પોલીસનો સંપર્ક કરી કોઈ જાહેર ખાનગી જગ્યામાં વેચાતા હોય તો એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। મારું નામ ડૉક્ટર પરેશ ટેલર, મેડિકલ ઓફિસર, સીએસસી કામરેજ છે। અહીંયા છેલ્લા 15 વર્ષથી સેવા આપું છું। ગઈકાલે સાંજે 6:30 આસપાસ બળવંતભાઈ મણીલાલ પટેલ કરીને એક કરીબન 52 વર્ષના વ્યક્તિને 108 એમ્બ્યુલન્સમાં અમારે ત્યાં લાયા હતા। તે ઓલરેડી જે એક્સપાયર્ડ જ હતા, તેમની હિસ્ટ્રી પૂછતા તેમણે જણાવેલ કે ભાઈ તે 4 રસ્તા પર સુરતથી કામરેજ આવતા રોડ પર અચાનક બાઇક પર વચ્ચે ગળા પર ગોળી દોરી પતંગની દોરી આવી જતા ગળું કપાઈ ગયેલ હતું અને જ્યારે તે અહીંયા લઈને આવ્યા હતા ત્યારે ઓલરેડી તે એક્સપાયર્ડ હતા। પછી અમે પોલીસને અહીંયા કામરેજ પોલીસ સ્ટેશન જાણ કરી, વર્દી નોંધાવી અને આજે સવારે 9:30 આસપાસ એનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું। હા, એનાથી ક્લીન કટ દોરીનું નિશાન હતું, એને ઇન્સિસ વુન્ડ કહેવાય, ક્લીન કટ હતું, દોરીના કારણે એક્સપાયર થયા હતા। અરવિંદભાઈ શું ઘટના બની હતી અને શું પરિવારમાં રોષ છે, શું કહેશો? રાજુભાઈ મણીભાઈ જે અમારા ગામના એક ડૂબતા યુવાન ભાઈ હતા, હવે રોજ રોટી રોજ મજૂરી કરવા ડાયમંડ નગર જાય અને અમે ડાયમંડ નગર આવે, ઘરના મોભી માણસ છે, રસ્તામાં આવતા લગભગ અહીંયા મેલ્લી માટા એટલે કે આપણું જ્યાં બરોડા બેંક ઓફ બરોડા છે ત્યાં આગળ રસ્તામાં એક ચાઇનીઝ દોરીથી એમનું ગળું કપાઈ ગયું છે અને એ લગભગ સ્થળ પર જ મૃત્યુ પામ્યા છે અને હવે એ ઘરના મોભી ચાલ્યા ગયા છે। હવે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે આપણા અહીંયા, છતાં બી ધૂમ વેચાણ કામરેજ રસ્તા પર ચાલી રહ્યું છે, તો ચાઇનીઝ દોરી પર જો પ્રતિબંધ બંધાય એનું ચેકિંગ કરવામાં આવે। અહીંયા ગાડી ચાઇનીઝ દોરી ઘણી જગ્યાએ વપરાય છે, વેચાય છે અને બધા સ્ટોલો બી ઉભેલા છે। હવે આજે લગભગ મકરસંક્રાંતિના હજુ 15 દિવસ બાકી છે, છતાં બી હજુ અત્યારે ધૂમ વેચાણ ચાલી રહેલું છે અને લોકો અત્યારથી પતંગ ચગાવવાનું ચાલુ કર્યું છે, એના પર બી થોડી સરકાર કાળજી લઈને કોઈ કાયદો એવો બનાવ્યો, કાયદો નહીં બનાવતો કંઈ નહીં, વિનંતી જેવું બનાવ્યો તો ઠીક છે કે ભાઈ તમે 14 તારીખે પતંગ ચગાવી શકો આખો દિવસ તો લોકો ઘરે એક દિવસ રહી શકે, પણ આજે 15 દિવસ મહિના પહેલાં જો પતંગ ચગાવતા હોય અને લોકોના ગળું કપાઈને આવા અકાળે અવસાન થતું હોય તો બહુ દુઃખની વાત છે।
तो आ माटे जो सरकार अधिकारी जरा आ माटे घटू करे विचार करे अने थोड़ूक थाय तो आ लोकोना जान बची जाए आ कोईना घरनो माड़ो विकरा तो बची जाए आज घरनो एक माणस चाल्यो गयो एना माटे भी सरकारे विचार करवो जोईए बस बीजू तो मारे कहेवुं नथी।